विषय गुजराती धोरण छ। આગળના વિડિયોમાં આપણે છે પાઠ જોતા હતા એક જાદુઈ પત્રની વાર્તા કે જેમાં આપણે જોયું કે લેખક અને તેના મિત્ર નિરંજન છે એ રવિવારના સમયે નક્કી કરે છે કે આપણે ફિલ્મ જોવા જવું છે, પણ રવિવારનો દિવસ હતો એટલે થિયેટર કેવું હોય, હાઉસફુલ હોય, એટલે થિયેટરમાં છે જગ્યા હતી નહીં। તો નિરંજન છે એની પાસે એક પત્ર હોય કે જે એના કાકાનો હતો, અને એ પત્ર એવો હતો કે એના અક્ષર છે કોઈ ઉકેલી શકે નહીં, એટલા ખરાબ અક્ષરમાં હતો। એટલે શું નક્કી કરે છે કે આ પત્ર આપણે જે થિયેટરના મેનેજર એટલે સંચાલક છે એને આપીશું, અને પછી એ શું કરશે કે એ પત્ર છે એ કોઈ વાંચી શકે તો નહીં, એટલે એમ કહેશે કે આ મારા કાકાએ આપ્યો અને તમે એમાં શું લખ્યું છે કે અમને આ ફિલ્મ છે એ ફ્રીમાં બતાવો। તો ત્યાં સુધી આપણે જોયું, હવે જે મેનેજર સાહેબ છે એ શું જવાબ આપે છે કે એ કોઈ વેદ સાહેબને ઓળખતા નથી અને એના પત્રના અક્ષર પણ એને દેખાતા નથી। હવે આગળ જોઈએ કે હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો। એટલે મેનેજર છે એ ના પાડે છે કે ભાઈ આપણું જે થિયેટર છે એમાં એક પણ જગ્યા ખાલી નથી, તો આજે તો મેળ ખાશે નહીં। તો નિરંજન શું કહે છે, ઠાવકાઈથી, એટલે ખૂબ જ સારી રીતના, એટલે સામેવાળાને એમ ન લાગે કે આ અમને છેતરે છે, ખૂબ જ સારી રીતે એને જવાબ આપે છે કે કાંઈ વાંધો નહીં, અમે અમારા કાકાને જઈને કહી દેશું કે ત્યાં જગ્યા હતી નહીં। આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો કે ખૂબ જ સહજ રીતના કે ભાઈ હવે કાંઈ વાંધો નહીં, ન મેળ પડ્યો તો અમે હવે પાછા ઘરે વયા જશું। એટલે ખૂબ જ સારી રીતના પાછો એ પત્ર લઈ લે છે અને જવાની આમ તૈયારી કરે છે, એટલે મેનેજરને એમ થાય કે આ તો હવે ચાલ્યા જ જશે। મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા, આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું। હવે મેનેજર વિચાર પડી ગયા કે ભાઈ કોઈક ઓળખીતું હશે કે જેમણે આ પત્ર લખીને આ લોકોને મોકલા હશે, હું એમને નહીં જોવા દઉં પિક્ચર, તો ક્યાંક મારે સંબંધ બગડી જશે તો વ્યવહાર બગડી જશે, તો એ વિચારમાં પડવા માંડ્યા કે આને પિક્ચર દેખાડું કે ન દેખાડું। અને વિકટ એટલે કે અઘરો, કે આવો અઘરો પ્રશ્ન કે આવી સમસ્યા, એ કેટલા વર્ષથી આ થિયેટરમાં કામ કરતા પણ આવી સમસ્યા તો આવી જ નહોતી કે કોઈ લેટર લઈને આવે, સિફારિશનું લેટર કે આ લેટર હોય કે ભાઈ આ જે લેટર લઈને આવ્યા છે પત્ર લઈને એને મફતમાં પિક્ચર દેખાડો, એવું કોઈ દિવસ એમની સાથે થયું નહોતું, અને એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું કે એનું મોઢું છે એકદમ મૂંઝાઈ ગયું હતું, એના મોઢા ઉપરથીને જ લાગતું હતું કે એને કાંઈ સમજાતું નહોતું કે પિક્ચર જોવા દે કે નહીં, કારણ કે જે પત્ર હતો એ પત્ર લખનારને પણ એ ઓળખતા ન હતા। ઊભા રહો, હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, કહી એમણે ઘંટડી મારી। પછી એમણે થોડુંક વિચાર્યું અને શું કીધું કે પેલા ઊભા રહ્યો, બે એક્સ્ટ્રા ચેર્સ, એક્સ્ટ્રા એટલે શું થાય, વધારાની ખુરશીઓ, કે અંદર તો બધું ફૂલ જ છે, જગ્યા નથી, પણ હું બે વધારાની ખુરશીઓ છે એ મુકાવી દઉં। એમણે ઘંટડી મારી, એમ કરીને એમણે બેલ વગાડી। આપણે ઓફિસમાં ને જે મોટા સર કે હોય એ કોઈ પણ પટ્ટાવાળાને કે બોલાવાય તો ઘંટડી હોય, એટલે કે બેલ વગાડે એટલે છે પિયુન, પટ્ટાવાળા છે એ આવે છે, પિયુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે। તમણે શું કીધું કે થિયેટરમાં જે બાલ્કની હોય છે કે ત્યાં બે વધારાની ખુરશીઓ મૂકી અને આ બે છોકરાઓ છે એને બેસવાની ગોઠવણ વ્યવસ્થા એટલે કે ગોઠવણ કરી આપો જેથી એ પિક્ચર જોઈ શકે। જી સાહેબ, કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો કે હા, પટ્ટાવાળો છે એનું કામ શું હોય કે જે સર કે એનું માનવાનું, એટલે એમણે કીધું, એટલે એમણે બે છે ખુરશીઓ મુકાવી દીધી અને પછી એની પાછળ પાછળ નિરંજન અને લેખક બંને જાય છે। હું તો સ્તબ્ધ બની ગયો હતો, નિરંજન ટીખડી હતો, બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું। શું કહે છે કે હું તો સ્તબ્ધ બની ગયો, સ્તબ્ધ બની જાઉં, રૂઢિ પ્રયોગ એટલે કે આશ્ચર્યચકિત થઈ જાઉં, કે હું તો આશ્ચર્યમાં પડી ગયો કે આવી રીતના, કારણ કે એ બધા શું પત્ર કોઈ પિક્ચર જોવા માટેનો હતો નહીં, પણ પત્રનો અક્ષર એટલા ખરાબ હતા એટલે સામેવાળાને કંઈ ખબર પણ ના પડી, એટલે ખોટું બોલીને એ લોકોએ એનું કામ કઢવી લીધું, એટલે એ તો આશ્ચર્યમાં પડી ગયા। અને બીજું, નિરંજન ટીખડી હતો અને બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો, કે નિરંજન કેવો હતો તો કે મસ્તીખોર હતો,
બીજાની મજાક કરવી, ટાંગ ખેંચવી અને જાત જાતના નુસ્ખા, એટલે શું થાય, નવા નવા આઈડિયા કે નવા નવી યુક્તિઓ છે કોઈકને હેરાન કરવાની એ શોધી કાઢતો. એ પહેલેથી એવો જ હતો, પણ એનું આજનું સાહસ કે આજે જે એમણે સાહસ કરી છે, આ હિંમત કરી છે કે ટિકિટ લીધા વગર પિક્ચર જોવાની જે હિંમત કરી છે એ અપ્રતિમ હતી. અપ્રતિમ એટલે કે અજોડ, કે જેની કોઈ જોડ ન હોય એવી એની આ સાહસ હતો. આપણે કોઈ દિવસ શું રેસ્ટોરન્ટમાં ખાવા જાય ને આપણે એમ કંઈ પૈસા દીધા વગર જમવું છે તો એ શું કહેવાય, એક સાહસ કહેવાય કે એક હિંમત કહેવાય. પછી જો આપણે જમી લઈએ અને પછી કહીએ કે અમારી પાસે પૈસા નથી તો પછી આપણી હાલત કેવી થાય એ ખબર હોય, પણ છતાં એવી સ્થિતિમાંથી ને પણ આપણે બચી જઈએ તો એને શું કહેવાય, ખૂબ જ સાહસપૂર્ણ કાર્ય કહેવાય. તો એવું જ આ નિરંજને કર્યું કે પૈસા વગર પિક્ચર જોવાની, અને મેનેજર માની પણ ગયા. અને અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. પછી તો એ અંદર વયા ગયા એટલે હવે એને કોઈનો ડર પણ નહોતો, તો ભવ્ય સ્મિત કર્યું એટલે કે આમ પોતે જીત મેળવી હોય એવી મોટી સ્માઈલ છે એ કરે છે. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. ઇન્ટરવલ આપણે ખબર જ છે, પિક્ચર જોવા જાય એટલે કે વિરામ, જે પિક્ચરની વચ્ચે થોડીક પિક્ચર પૂરી થાય અને ઇન્ટરવલ આવે એટલે કે વિરામ, વિરામ પડે એટલે જેને ચા નાસ્તા પોપકોર્ન જે કરવું હોય એ લઈ આવે. તો પટાવાળો એ સમયે છે એ અંદર આવે છે. તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. શું કહે છે કે એ આવીને શું કહે કે મેનેજર સાહેબ છે ને તમને બેયને બોલાવે છે. અને આ સાંભળીને જે લેખક છે એ થોડાક ડરવાળા હતા, એને નિરંજન છે એ થોડોક હિંમતવાળો અને સાહસી હતો. તો આ સાંભળીને લેખક છે એના તો મોતિયા મરી જવા, એટલે કે હોશ ખોઈ બેસવા, કે નક્કી એને કંઈક ખબર પડી ગઈ હશે અથવા તો અમે જે ખોટું બોલ્યું છે એ પકડાઈ ગયું હશે. નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે અને હવે પોલીસને હવાલે જ કરી દેશે. તો અમારું શું થશે, એને શું લાગ્યું કે હવે નક્કી અમારી પોલ કે અમારું જે જૂઠાણું છે એ પકડાઈ ગયું છે. એને ખબર પડી ગઈ છે કે આ પત્ર પણ ખોટો છે અને આ લોકો છે અમને છેતરે છે. અને હવે અમને શું કરશે, તો કે પોલીસને બોલાવી અને અમને પકડાવી દેશે. તો અમે શું કરશું, મેં નિરંજનને કહ્યું, નિરંજન મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો. એટલે એમણે નિરંજન શું કીધું કે હવે છે આ પરિસ્થિતિ કેવી જ થઈ ગઈ છે, વધારે ગંભીર થઈ ગઈ છે, વધારે સિરિયસ થઈ ગઈ છે, આપણે હવે ફસાવાના થયા લાગે છે, આપણે નથી જવું. ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો કે આપણે નથી જવું, ભલે એ બોલાવાય હોય ત્યાંથી આપણે સીધા ઘરે જોયા જશું એમ. કારણ કે જો ત્યાં જશે ને આપણે પોલીસ પાસે પકડાવી દેશે તો આપણે કોણ છોડાવશે એમ, પોલીસમાં જશું તો પછી આપણે વધારે હેરાન થઈ જશું, એટલે આપણે ત્યાં જવું નથી. પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું. તો નિરંજન તો હજી એના એ જ હિંમતમાં છે કે શું કે આપણી પાસે તો પત્ર છે, પોલીસ આવશે તો પોલીસને પત્ર બતાવી દેશું, અને અક્ષર તો એટલા ખરાબ છે કે પોલીસ પણ એમાં વાંચી શકશે નહીં. કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા પછી આવો બેસો, ચા લેશો ને, મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. તો એ બંને મેનેજરની ઓફિસમાં જાય છે. તો મેનેજર શું કહે છે કે એકદમ જે મહેમાન આપણે ઘરે આવે ને આપણે સ્વાગત કરીએ એવી રીતના કે આવો બેસો, ચા પાણી લેશો. પછી એને અત્યંત વિવેકથી કે ખૂબ જ સારી રીતે છે, વિનયપૂર્વક પૂછે છે. એવી તકલીફ રહેવા દો સાહેબ, નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. પ્રત્યુત્તર આપવો એટલે કે પાછો જવાબ આપો, કોઈ પ્રશ્ન પૂછે ને તમે એને વળતો જવાબ આપો. કે એણે શું કીધું કે ના ના તમે કાંઈ તકલીફ રહેવા દો, અમે છે બધું અમારે બરોબર જ છે એમ, ખૂબ જ સારી રીતના એના પ્રશ્નનો જવાબ આપે છે. હવે આગળ જોઈએ. અરે એમાં તકલીફ શાની, ચા તો મંગાવી જ લીધી છે, તમને ફિલ્મ જોવામાં કાંઈ તકલીફ તો નથી પડી ને? કે ના ના તમે તો અમારા મહેમાન કહેવાય એટલે અમને કાંઈ એમાં મુશ્કેલી નથી, અને ચા છે પહેલેથી મંગાવી લીધી છે એટલે હવે પીવાની જ છે. અને ફિલ્મ જોવામાં, તમે ફિલ્મ જોવો છો તો એમાં તમને કાંઈ મુશ્કેલી પડી છે કે નહીં? કારણ કે મેનેજરને શું લાગતું કે વેદ સાહેબ કહો કે એનું સગું છે અને આ સગાના સગા છે કે સગાએ મોકલા છે પિક્ચર જોવા માટે મારા ઉપર ભરોસો કરે, એટલે એ છે એની રીતના વ્યવહાર બતાવે છે. પણ આ લોકો છે એને ખબર છે કે અમે છે જૂઠું બોલીને પિક્ચર જોવા આવ્યા છે, એટલે એ પોતાની રીતના મહેમાન ગણીને એની આવભગત કરે છે. નારેના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ
નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. હવે એટલો સમય થઈ ગયો, બે માથે કંઈ પકડાણા નહીં, બે ખોટું બોલે છે એ પણ કોઈને ખબર ન પડી, એટલે હવે લેખકમાં પણ થોડી કિંમત આવી ગઈ. તો લેખક શું કહે કે ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે, કે આજે તો તમે અમારી ઘણી મદદ કરી છે, એવું મેં પણ હિંમત સાથે કીધું. અને આ હિંમત ક્યાંથી આવી કે શિષ્ય પોતાની વિદ્યા ઉતરતી જોઈ, કે ગુરુ છે, ગુરુ પાસે કોઈક વિદ્યાર્થી શીખવા જાય અને જ્યારે એની બધી વિદ્યા છે, બધા ગુણ છે ગુરુના શિષ્યની અંદર આવી જાય, શિષ્ય બધું સારી રીતના શીખી જાય, ગુરુ કરતાં પણ વધારે હોશિયાર થઈ જાય, એટલે ગુરુને ખૂબ જ ખુશી થાય અને ગુરુ પછી ખુશીથી જેમ પ્રેમપૂર્વક શિષ્ય સામે જોવે કે વાહ મારો શિષ્ય છે એ કેટલો હોશિયાર થઈ ગયો છે, એવી રીતના નિરંજન છે મારી સામે જોવે છે. કારણ કે આ બધું કોની પાસેથી શીખવું, એણે નિરંજન પાસેથી, એટલે નિરંજને એમ જોવે કે હા ભાઈ મારી સાથે રહી રહીને આ પણ થોડોક હોશિયાર થઈ ગયો છે. અરે એમાં મદદ સાની, એ તો અમારી ફરજ છે. અને સામેથી શું કહે છે કે એમાં શું મદદ, તમે અમારે ત્યાં પિક્ચર જોવા આવ્યા તો એ તો બધી અમારે શું કહેવાય કે ફરજ છે, અમારું કામ છે, તમને છે કોઈ તકલીફ પડે નહીં. ચા પીવાઈ રહી, અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા, કે ચા હવે પી લીધી અને હજી એ વિરામમાં ઇન્ટરવલમાં આવ્યા હતા એટલે આખી પિક્ચર બાકી હતી, તો પછી એ પિક્ચર જોવા છે પાછા થિયેટરની અંદર જાય છે. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત, કે એ દિવસે અમે શું કર્યું કે રવિવાર હતો, ઉપરથી ટિકિટ પણ નહોતી અને ઉપરથી થિયેટર પણ આખું હાઉસફુલ હતું, કે જગ્યા પણ નહોતી, છતાં પણ એમણે મફત ફિલ્મ છે એ જોઈ. નિરંજને કહ્યું, મજા આવી ને, તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું, હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. હવે નિરંજન પછી શું કહે, કારણ કે એનો પ્લાન બધું હતો, જે આઈડિયા હતો એ સફળ થઈ ગયો, તો એ શું કહે કે કેમ મજા આવી ને, તે તો એકને બદલે બે ફિલ્મ જોઈ. બે ફિલ્મ કઈ રીતના, કે એક તો જે ફિલ્મ જોવા ગયા હતા એ અને બીજી જે આ નિરંજને આખું નાટક કર્યું એ ફિલ્મ, કે તે તો બે ફિલ્મ જોઈ, એક મારી અને એક જે થિયેટરમાં હતી તે. અને હવે ક્યારે આવું કંઈ કામ હોય ને તો આપણી પાસે આ પત્ર છે, એનાથી એ કામ છે એ થઈ જશે. હવે અહીંથી છે બીજી ઘટના શરૂ થાય છે, કે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. સુવિખ્યાત એટલે કે ખૂબ જ જાણીતી કંપની, જેમ આપણે રિલાયન્સ છે, ટાટા છે, બિરલા છે, કે જે ગમે એ ઓળખતા હોય એવી કોઈ જાણીતી કંપની છે, એમાં ક્લાર્ક લેવાના હતા, કે કારકુન છે એની જગ્યા ખાલી હતી. મેં અરજી કરી હતી, 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો, કે મેં એમાં અરજી કરી હતી. આપણે નોકરી માટે છે એપ્લિકેશન કે અરજી પત્ર લખવો પડે કે ભાઈ તમારી જે ઓફિસ છે કે એમાં જગ્યા ખાલી છે, તો એ માટે આપણે છે કે મારે છે આપણું એજ્યુકેશન છે, ભણતર છે, એવું બધું લખી અને મોકલવું પડે. અને 15 દિવસ પછી એનો ઇન્ટરવ્યૂ હતો. ઇન્ટરવ્યૂ એટલે શું કહેવાય કે મુલાકાત કહેવાય એક પ્રકારની, કે પછી એમને ઠીક લાગે તો એ તમને ફોન કરીને બોલાવે અને પછી તમે ત્યાં જાઓ તો ત્યાંના જે સર ને હોય એ તમને તમારા કામને લગતા પ્રશ્નો પૂછે, જો તમે એના સાચા જવાબ આપો તો પછી તમે ઇન્ટરવ્યૂમાં પાસ ગણાવો. તો પછી એનું ઇન્ટરવ્યૂ હતું, મુલાકાત હતી. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂજ્યો. હવે લેખકે શું વિચાર્યું કે આ પત્ર છે, જાદુઈ પત્ર, એ જે કંપની છે કે જ્યાં ભરતી છે, કે જ્યાં નોકરી માટે એમને જવાનું છે, એના જે મેનેજર છે એને મળવાનો તુક્કો, એટલે કે આઈડિયા આવ્યો કે જેમ પહેલાં એમણે થિયેટરમાં કર્યું તો એવું જ અહીંયા કરું તો, કે પત્ર લઈને જાઉં અને પછી કહું કે આ પત્ર છે એ સિફારિશ, આપણે કહીએ ને કે લાગવગનો પત્ર છે, કે એના ઉપરથી નોકરી મળી જાય. તો જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાવો દોડી જાય છે, એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. કે આ એક યુક્તિ કે કહેવત છે કે જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે છે, કે ભગવાન કે સારા માણસો છે અમુક જગ્યાએ છે જતા ડરતા હોય, પણ મૂર્ખાવો દોડી જાય છે, કે મૂર્ખ વ્યક્તિ હોય એ હિંમત કરીને ત્યાં વયા જાય છે. તો એ કહેવત આપણે ઘણીવાર સાચી પડતા જોઈ છે. મેં નિરંજનને વાત કરી ને પેલો પત્ર આપવા કહ્યું. પછી અમે નિરંજનને કીધું, વાત કરી કે ભાઈ મારે નોકરી માટે જવાનું છે તો મને પત્ર આપ, તો હું પત્ર લઈને નોકરી માટે જાઉં. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી,
પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાય પડીશ. કે શું કહે છે કે પત્ર આપું એમાં વાંધો નહીં, પણ એ પત્રનો સારો ઉપયોગ કે પત્રનો યુઝ કરતા તને આવડવો જોઈએ. કારણ કે નિરંજન તો આવું કરતો જ વારંવાર, પણ લેખકે કોઈ દિવસ કરેલું નહોતું. અને જો પકડાઈ જઈશ, કોકને ખબર પડી જશે કે આ પત્ર તો એમને ખોટો છે, તો નોકરી તો મળતા મળશે પણ ક્યાંક ભરાઈ પડીશ. રૂઢિપ્રયોગ છે ભરાઈ પડીશ, એટલે કે ફસાઈ જઈશ, ક્યાંક ખોટે ખોટો તું ફસાઈ જઈશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો કે હવે મારામાં જે થિયેટરની ઘટના પછી કે ગયા મફતમાં પિક્ચર જોઈને પકડાણા પણ નહીં, એના ઉપર થઈનો કોન્ફિડન્સ છે એ વધી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ કે તું હવે મારો ગુરુ છે ને તારી સાથે રહી રહીને હું પણ બધું શીખી ગયો છું, એટલે તું મારા ઉપર વિશ્વાસ રાખ અને મને છે એ પત્ર આપ. હવે નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસ પહોંચી ગયો. કે નિરંજને કીધું કે પત્ર તો સાવ મફત નહોતો, એમાં કાંઈ વાંધો નહોતો દેવામાં. એટલે પત્ર આપે છે ને એ કંપનીની હેડ ઓફિસ. હેડ ઓફિસ એટલે કે મુખ્ય કાર્યાલય, કે મેઇન જે ઓફિસ હોય છે ત્યાં જાય છે. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. કે મેનેજર જે મુખ્ય સંચાલક હોય તો એના પીએ, પીએ એટલે શું થાય, પર્સનલ આસિસ્ટન્ટ, કે જેનું બધું જે કામ છે ઓફિસના કાગળિયા લેવા દેવા, પછી કોઈ મિટિંગમાં મળવા આવે તો એની અપોઇન્ટમેન્ટ લેવીને આ બધું પર્સનલ કામ છે એ કરતા હોય છે. તો પહેલાં તો એને ચિઠ્ઠી આપવી પડે. તમે મોટી ઓફિસ હોય તો સીધે સીધા સંચાલક કે મેનેજર કે મુખ્ય અધિકારી પાસે જઈ શકો નહીં. એટલે પહેલાં એમણે કીધું કે પત્ર આપ્યો, અને પછી કીધું કે આ પત્ર કોનો છે, તો એક લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે કે જે એક સંસ્થા છે અને આ ખૂબ જ મોટા અધિકારી છે, એમણે આ પત્ર આપ્યો છે. થોડી વારમાં તેડું આવ્યું, એટલે પત્ર આપ્યો એટલે એટલી મોટી સંસ્થાના મેનેજરનો પત્ર હોય એટલે બોલાવે તો ખરી. એટલે પછી જે મુખ્ય અધિકારી હતા એમણે શું કર્યું કે તેડું મોકલ્યું, એટલે કે બોલાવ્યા કે જે પત્ર લઈને આવ્યું છે એને મળવા માટે બોલાવો. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. અને પછી મેનેજર હતા એનો પીએ છે અને ઓફિસમાં લઈને જાય છે, અને જેમ જેમ એ ઓફિસ આમ નજીક આવતી જાય એમ એની ગભરામણ, બીક છે એ વધતી જતી હતી. અંદરથી તો એને ડર જ હતો, કારણ કે આ પત્ર છે એ ખોટો હતો. મારાથી કંઈ ગલ્લાતલા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. કે મારાથી કંઈ ગલ્લાતલા કે ફાફા મરાઈ જાય કે કંઈ ભૂલ થઈ જાય, એ પહેલાં જ મેં મારું અમોઘ શસ્ત્ર, કે આ જે મારું મેઇન હથિયાર છે, અમોઘ શસ્ત્ર એટલે મુખ્ય હથિયાર છે, એ મેં વાપરી નાખ્યું. મુખ્ય હથિયાર કયું હતું, પેલો પત્ર, કે એ કંઈ બોલે એ પહેલાં જ પત્ર છે એની વાત હું કરું. કે એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો, કે સીધે સીધો એ કંઈ બોલે એ પહેલાં સીધે સીધો પત્ર એમના હાથમાં આપી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. કે પત્ર જેવો એમણે જોયા તો એને તો આપણે કોઈક ઓળખીતું મળી જાય ને, કેવું આપણે મોઢું છે ચમકી જાય એવી રીતના એ શું બોલે છે કે આ તો વેદ સાહેબનો પત્ર છે, એટલે એ તો ઓળખી ગયા વેદ સાહેબને. જ્યારે એ થિયેટરમાં ગયા ત્યારે પેલો મેનેજર તો ઓળખી જ શક્યો નહોતો. હા, મેં કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો? એટલે પછી લેખકે પૂછ્યું કે હા, આ તો વેદ સાહેબનો જ પત્ર છે, પણ તમે કઈ રીતના ઓળખો છો? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. હવે લેખક શું કહે છે કે એ મારા કાકા, એટલે કે જે નિરંજન છે એનો મિત્ર છે એના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પત્ર તેના મુખમાંથી સરી પડ્યો. કે પત્રમાં શું લખ્યું છે? સનાતન એટલે કે કાયમી પ્રશ્ન, જેના હાથમાં પત્ર આવે એ જ પૂછે કે આમાં લખ્યું શું છે, કારણ કે એના અક્ષર એટલા ખરાબ હતા કે કોઈ વાંચી શકે નહીં. મેં પત્ર ઉખેડ્યો નથી, કે મેં આ પત્ર છે એ ખોલ્યો નથી, પણ એમાં શું લખ્યું છે એ જ તમે પહેલાં મને કહી દો. આગળ જોઈએ. ઉખેડ્યો હોત તોય કહી તે જરા હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. અને પછી શું બોલ્યા કે આ ખોલ્યો હોત તો શું કરી લે તેમ શું થાય એમ કહીને પછી હસે છે અને અંદરની જે કેબિન ઓફિસ છે ત્યાં જાય છે.
હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી કે ખૂબ જ ડરી ગયા. અને એની હાલત કેવી હતી કે કુરુક્ષેત્રનું મેદાન કે જ્યાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું હતું મહાભારતનું, કે ત્યાં જ્યારે અર્જુન પહેલી વાર જાય છે અને કેવો મૂંઝાઈ જાય છે કે હું આમાંથી કોઈને મારી શકું નહીં કારણ કે બધાય મારા સગા છે અને એવી રીતના એ મૂંઝાઈ જાય છે. અને પછી કૃષ્ણ ભગવાન એને સમજાવતા હોય છે. તો ત્યારે અર્જુનની જે હાલત થઈ હતી કે જે મૂંઝાઈ ગયો હતો, એવી રીતના હું પણ અત્યારે છે મૂંઝાઈ ગયો છું. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. પણ અર્જુનને સાચવવા માટે, અર્જુનને હિંમત આપવા માટે તો કૃષ્ણ ભગવાન હતા. પણ હું તો આ પત્ર લઈને એકલો જ આવ્યો છું, એટલે મારો કૃષ્ણ એટલે કે જે નિરંજન છે એ મારી સાથે નથી. જો એ વાત તો એ બધું સંભાળી લે. થોડી વારે પીએ બહાર આવ્યો અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે જે મુખ્ય અધિકારી હતા એને પણ હા પાડી દીધી મળવા માટે. ને લઈને શું કીધું કે જાઓ અંદર, સર તમને બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડી પર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, કે હવે તો કાયદેસરની ધ્રુજારી આવવા માંડી, હાથ પગ છે એ ધ્રુજાવા લાગ્યા. અને શું થયું કે અહીંથીને જ નાસી છૂટું એટલે કે ભાગી જાઉં, કે હવે અંદર ઇન્ટરવ્યુ દેવાય નથી જવું ને અહીંથી ન જ ભાગી જવું. પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં, કે ભાગવામાં પણ મારી હિંમત ન ચાલી, કે હવે અહીંયા સુધી આવ્યો છું તો અંદર જ ચાલ્યો જાઉં. ફાંસીની ખોલી તરફ જતો હું તેમ ખસડાતે પગે હું અંદર ગયો. કે ફાંસી કે જ્યારે કોઈ કેદી હોય જેલમાં એને ફાંસી આપવામાં આવે ને એ કેમ આપણે ફાંસી આપવામાં આવે તો આપણે કેવું લાગે કે હમણાં જ મરી જશું, તો આપણે કેમ હાવ ધીમે પગે ઢસડાતા ઢસડાતા નિરાશ ચહેરે જતા હોય. એવી રીતના કે જાણે હું ફાંસીના માચડા તરફ જતો હોય એમ ધીમે ધીમે પગ ઢસડતો ઢસડતો જાઉં છું. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે તે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. કે હું જ્યારે અંદર ગયો તો સર બેઠા હતા અને બેઠા બેઠા શું કરતા હતા, તો કે પેલો પત્રમાં શું લખાયું છે એ ઉકેલવામાં મશગુલ એટલે એકદમ તલ્લીન હતા. બીજી કોઈ વસ્તુમાં એનું ધ્યાન જ નહોતું. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? કે ગયા એટલે બેસવાનું કીધું. પછી લેખક બેઠા તો એણે એક પ્રશ્ન પૂછ્યો, ભાઈ વેદ સાહેબને તમે કઈ રીતના ઓળખો છો? આ પત્ર લઈને આવ્યા છો તો કાંઈ ઓળખાણ તો હશે ને? મારા મિત્ર નિરંજન વેદના એક કાકા થાય. કે શું કહે છે કે નિરંજન વેદ, નિરંજનની અટક પર શું હતી? વેદ. કે નિરંજન વેદ છે એના એક કાકા થાય છે. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. મને એમ લાગ્યું કે આને પણ પત્ર છે એ ઉકેલાણો નથી, એટલે આ પણ છે ફસાઈ જશે. પત્ર એને કામ છે એ કરે છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે. હવે શું થયું કે અચ્છા તો નિરંજન છે એ તમારો મિત્ર છે કા? તો આ પત્ર તો મારો જ છે. એટલે કે જે મુખ્ય અધિકારી હતા એ પોતે જ વેદ સાહેબ હતા અને આ પત્ર પર છે એ એનો જ હતો. મારા જ અક્ષર છે કે આ તો મેં જ લખ્યું છે. એ તો એનો પત્ર આપણે લખેલો તો આપણે ઓળખી જઈએ ને. કે એ હરીફરીને પત્ર ક્યાં ગયો? તો કે વેદ સાહેબ પાસે જ ગયો. સ્વગત બોલતા હોય એમ કહ્યું. સ્વગત એટલે કે મનમાં મનમાં અથવા તો ધીમે ધીમે પોતે પોતાને જ સંભળાય એવી રીતના બોલતા હતા કે આ તો મારા જ લખેલા અક્ષર છે અને મારો જ પત્ર છે. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો, કે એમાં શું લખ્યું છે એ અત્યારે ખબર પડતી નથી. આગળ આપણે જોયું હતું ને કે પોતાના જ અક્ષર છે એ ઉકેલી શકતા ન હતા. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. કે તમે તો કહો છો કે આ પત્ર મારા ઉપર જ લખાયેલો છે, કે આ પત્ર આપણે કોઈ દિવસ એવું થાય કે આપણે આપણી જાતને પત્ર લખીએ, તો એમ જ કહે છે કે ભાઈ મને આ મેળ બેસતો નથી, કાંઈ સમજાતું નથી કે હું મારી જ જાતને કેમ પત્ર લખું. જો હું તમને ઓળખતો હોય ને તમારી નોકરીની જરૂર હોય તો હું સીધે સીધું તમને કહી દઉં ને. હું તમે મને જ પત્ર મોકલવા કોઈ બીજાને થોડોક મોકલું એમ. એટલે પછી એ શું કહે છે કે મને મારી જાતના પત્ર લખ્યો છે એ મને કાંઈ ખબર નથી. પછી સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું એમ જી વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. કે પછી જે
ટેબલ હોય, ટેબલ ઉપર ગમે એ અધિકારીનું નામ લખેલું હોય, તો ત્યાં નામ લખેલું હતું એમજી વેદ. અને શું કહે છે, મારા નસીબ કેવા છે કે હું એનો જ પત્ર એની એની જ પાસે લઈને ચાલ્યો ગયો. મેં નિરંજને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. કે નિરંજને એને કીધું નહોતું કે હું કોની ઓફિસમાં જાઉં છું નોકરી માટે. જો એ કીધું હોત તોય નિરંજન કહી દેત ને કે ભાઈ એ તો વેદ સાહેબની ઓફિસ છે. પણ એને કાંઈ વાત ન કરી અને આ છે એ ગોટાળો થઈ ગયો. જો કે વેદ સાહેબ તો હજુ પણ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. લેખક તો પોતાને વિચાર કરતા હતા, પણ વેદ સાહેબ શું કરતા હતા, તો કે એ તો પત્રમાં શું લખ્યું છે એ ઉકેલવામાં જ પ્રવૃત્ત, એટલે કે એ કામમાં જ વ્યસ્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ આવતું નથી. કે થોડી વાર મારી સામે જોવે, થોડીક વાર પત્ર સામે જોવે, અને પછી પાછા સ્વગત એટલે કે પોતાને સંભળાય એવી રીતના બોલે છે. કે મેં નિરંજનના મિત્રને કોઈ પત્ર લખ્યો હોય નોકરી માટે એવું પણ મને કોઈ યાદ આવતું નથી. પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે, કે આ પત્ર અને એનું જે કવર છે એ તો મારું જ છે અને અક્ષર પણ મારા છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો, કે કોના માટે પત્ર લખ્યો છે એ એક ખબર પડતી નથી. બાકી પત્ર મારો છે ને અક્ષરે મારા છે એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે કે જો એ કંઈક સમજાય તો વધારે ખબર પડે. પણ ઓલ રાઈટ એટલે કે ઠીક છે, તમે અહીંયા શું કરવા આવ્યા છો એ કામ કયો. સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે, અઠવાડિયા પછી તપાસ કરજો. તો એણે શું કીધું, શા માટે, કે મેં અહીંયા નોકરી માટે છે અરજી કરી હતી. તો એ શું કહે છે કે હા, તો તમે અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબને ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. અને અત્યારે હું વેદ સાહેબની ઓફિસમાં જ ક્લર્ક છું, એટલે શું કે એમને નોકરી છે એ મળી ગઈ છે. એટલે વેદ સાહેબ પણ પોતાના અક્ષર ઉકેલી શક્યા નહીં, અને પત્રના લીધે એ લોકોએ પિક્ચર પર જોઈ લેખકને નોકરી પણ મળી ગઈ. અને પેલો પત્ર છે એ વેદ સાહેબે એનો જ હતો એટલે એને રાખી લીધો. એટલે શું કહે છે કે એનો અફસોસ કે એનો પસ્તાવો અમને હજી સુધી છે, કે જો પત્ર અમારી પાસે હોત તો હજી તો અમે આના સિવાય પણ બીજું ઘણું બધું કરી શકત. હવે આપણે છે આ પાઠમાં આવતા ભાષા સત્તા જોઈએ. ભાષા સત્તામાં વ્યાકરણનો ટોપિક છે નામપદ. નામપદ એટલે શું થાય, સંજ્ઞા, કે જે આપણે આગળના વિડીયોમાં જોઈ જ ગયા છે. નીચેના વાક્યો વાંચો અને ઘાટા શબ્દો શું સૂચવે છે તે સમજો. કે વાક્ય છે એમાં અમુક શબ્દો છે એ ઘાટા આપેલા છે. કે તે ટિકિટ લાવ્યો છે, તો ટિકિટ શબ્દ. પછી વેદ સાહેબનો પત્ર છે, તો વેદ સાહેબ કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો, તો કાગળ હાથ. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો, તો કે નિરંજન અને રવિવાર. આ બધા શબ્દો છે એ ઘાટા અક્ષરે આપેલા છે. પહેલા વાક્યમાં ટિકિટ વિશેની, બીજામાં પત્ર વિશેની, ત્રીજામાં કાગળ વિશેની, ચોથામાં નિરંજન વિશેની વાત છે. તે શબ્દો કોઈ પદાર્થ, વ્યક્તિ વગેરેને સૂચવે છે. કે આ બધા શબ્દો છે એ કોઈક ને કોઈક, ટિકિટ છે એ પદાર્થ સૂચવે છે, વેદ સાહેબ છે એ વ્યક્તિ છે, કાગળ છે એ વસ્તુ છે, નિરંજન છે એ માણસ છે, તેમ કોઈ ને કોઈ છે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ છે એ બતાવે છે. ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે નામો છે. કે આ બધા શું છે, એ નામ છે, કોઈ ને કોઈ વસ્તુના નામ છે. વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દને નામ કહે છે. કે કોઈ વ્યક્તિ હોય, કોઈ પદાર્થ હોય કે કોઈ વસ્તુ હોય એને ઓળખવા માટે આપણે જે શબ્દ બોલીએ એને શું કહેવાય, નામ કહેવાય. જેમ કે આ છે એ ફૂટપટ્ટી છે, આ માર્કર છે, આ બોર્ડ છે, તો એ વસ્તુને ઓળખવા માટે આપણે નામ રાખ્યા છે. તો એ ઓળખાણ માટે જે શબ્દ વાપરીએ એને શું કહેવાય, નામ. હવે આપણે સંજ્ઞાના જે પ્રકાર છે એ પ્રકાર તમને આમાં ટૂંકમાં આપેલા છે. પેલું છે, વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે છે. કે કોઈ વ્યક્તિ કે માણસને બતાવતા હોય, જેમ કે હેતવી, ક્રિતુ અને દિયા, કે જે માણસને બતાવતા હોય એ નામને શું કહેવાય, કે વ્યક્તિવાચક નામ.
પછી પદાર્થ જો દ્રવ્યને સૂચવતો હોય તો દ્રવ્યવાચક નામ કહે છે. દ્રવ્ય એટલે શું થાય તો કે ઘી, તેલ, છાસ, દહીં, દૂધ, તો આ બધું છે એ શું કહેવાય? દ્રવ્યવાચક નામ કહે છે. પછી આખી જાતિને સૂચવતા નામને જાતિવાચક નામ કહે છે. દાખલા તરીકે ગાય, તો બધી ગાય આવી જાય. બકરી, પછી છોકરો, છોકરી, સ્ત્રી, પુરુષ, આખી જાતિ માટે જે વપરાય એને શું કહેવાય? જાતિવાચક નામ. પછી આખા જૂથ કે સમૂહને એક સાથે સૂચવતા નામને સમૂહવાચક નામ કહે છે. કે એકથી વધારે લોકો ભેરા થયા હોય ત્યાં, દાખલા તરીકે લશ્કર, એકથી વધારે સૈનિકો હોય, ટોળું, તો એકથી વધારે માણસ હોય, અને વર્ગ, તો એમાં પણ એકથી વધારે લોકો હોય, તો એને શું કહેવાય? સમૂહવાચક નામ. પછી કસા ભાવને સૂચવતા નામને ભાવવાચક નામ કહે છે. જેમ કે પ્રેમ, ગુસ્સો, દુઃખ, સુખ આપણા મનના ભાવ છે, તો એને શું કહેવાય? ભાવવાચક નામ. પછી ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક નામ કહે છે. કોઈ પણ કાર્ય છે, જેમ કે દોડ, ચાલ, ખેંચ, પછી લખવું, વાંચવું, આ બધું શું કહેવાય? કોઈ પણ કાર્ય છે તો એને શું કહેવાય? ક્રિયાવાચક નામ કહે છે. આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે. જ્યારે તમે આ એક એક શબ્દ હોય એને વાક્યમાં ઉમેરો ત્યારે શું કહેવાય? નામપદ કહેવાય. એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે, કે એક વાક્ય છે એમાં જરૂર નથી કે એક જ નામ હોય, એકથી વધારે પણ હોય, કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ, પદાર્થની વાત કરવામાં આવી હોય છે. કે એક વાક્યમાં પદાર્થ નામનો ઉપયોગ થયો હોય, પછી માણસના નામનો ઉપયોગ થયો હોય, એમ એકથી વધારે નામ છે એ હોઈ શકે. હવે આપણે અભ્યાસ જોઈએ કે પેલું છે વિકલ્પ, કે ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? તો કે ટિકિટ નહોતી. પછી પત્ર કોણે લખ્યો હતો? તો કે નિરંજનના કાકાએ. મેનેજરને પત્રને વાંચી શક્યા નહીં કારણ કે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. બંને મિત્રોને શેનો અફસોસ હતો? તો કે પત્ર છે એ વેદ સાહેબ પાસે જ રહી ગયો હતો. હવે આપણે બીજા પ્રશ્નો જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કે નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? તો કે નિરંજન અને તેના મિત્રએ રવિવારના દિવસે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. પત્ર કોણે લખ્યો હતો? તો કે નિરંજનના કાકા વેદ સાહેબે લખ્યો હતો. વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? તો કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? તો કે બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર્સ કે ખુરશીઓ મુકાવી. નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી? એટલે કે લેખકને. તો કે વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી. હવે તમે આખો પાઠ સમજો છે તો એના આધારે છે તમારે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ નોટબુકમાં લખવાના છે. અને આપણો પાઠ છે અહીં પૂરો થાય છે.